नमस्कार नरसिंह मित्र, आपकी चैनल पर बे त्रण कॉमेंट बे त्रण पर्सनल लोकोना मेसेज कि कई नव वीडियो बनावो एटले के एसिडोसिस ऊपर कई बनावो एटले एकदम एसिडोसिस ने बहु डिटेल में तो नहीं लई जाई शकुं अत्यारे केम के एना माटे पीपीटी तैयार नहीं, पण सरल रीतना हूँ समझावानी कोशिश करूँ छूँ के एसिडोसिस शूँ छे। बराबर छे, तो एसिडोसिस के अल्कलोसिस समझवा माटे बधेथी महत्वनी जे वस्तु छे ए पीएच छे, एटले के पोटेन्शियल ऑफ हाइड्रोजन आयरन आयन, जे चित्रनी अंदर तमे जोई शको छो कि हाइड्रोजन प्लस छे ए एच प्लस छे ए हाइड्रोजन आयरन छे। आ हाइड्रोजन आयरन ऊपर बधु तालमेल छे, आ वधे घटे। बराबर छे, तो पीएच शू छे, नॉर्मल पीएच शू छे, क्यारे वधे ने क्यारे घटे, एटले आपणे ए अमुक कंडीशनो छे ए जोशुं अने फाइनली क्यारे वधे ने क्यारे घटे। बराबर छे, तो आशा करूँ छूँ के आप लोको आने वीडियो ने पसंद करशो अने बधाने रिक्वेस्ट छे बीजा लोकोने शेर करजो, केम के घणा लोकोने आ वस्तुनी खबर नथी होती। बराबर छे, बीजी तमे लोको मारी चैनल साथे जोड़ाया एना माटे हूँ आपनो हार्दिक स्वागत अने आभारी छूँ। जे आपणे साथे मळीने एक मंजिल सुधी पहोंचवानी नजीक छे, एटले के मंजिल 20 तारीखनी छे अने एना पछी पण आपणो सफर चालू रहेशे एवी आप पासे आशा राखू छूँ। केम के हूँ एवी कोशिश करतो रहीश के आपणा नर्सिसने रिलेटेड टॉपिक छे ए अवारनवार एटलीस्ट અઠવાડિયામાં 2-3 ટોપિક નાખી દઉં, બીજા જે થર્ડ યરના સ્ટુડન્ટ હોય, સેકન્ડ યરના સ્ટુડન્ટ હોય, અથવા તો જીએનએમ એએનએમના બધા સ્ટુડન્ટને રિલેટેડ ટોપિક તો હું નાખતો જ રહીશ, એટલે એ લોકોને પણ જોડતા રહેજો જે હજી કદાચ જોડાણા ન હોય, તો એટલી મારા વતી એક કરી આપશો કે એ લોકોને શેર કરી આપશો। ચલો આગળ જોઈએ, અલ્કલોસિસ એસિડોસિસ। અલ્કલોસિસ મીન્સ કિક ધ પીએચ, પીએચને છે લાત મારો, એટલે કે આગળ લઈ જાઓ। તો અલ્કલોસિસની અંદર શું થાય છે તો કે પીએચ ઇઝ ગો અપ મોર દેન 7.45 એન્ડ એસિડોસિસ પીએચ ગોઝ ડાઉન બિલો ધી 7.35। તો આ ટાઈપથી એક સરળ રીતના સમજાવવાની કોશિશ કરી છે કે ભાઈ એસિડોસિસ શું છે, અલ્કોડોસિસ શું છે। જ્યારે પીએચ વેલ્યુ 7.45થી વધી જાય ત્યારે અલ્કલોસિસ કહેવાશે, અને એ જ છે એ 7.35થી ઘટી જશે ત્યારે એસિડોસિસ કહેવાશે। આગળ જોઈએ, ધ પીએચ ઓફ આર્ટરિયલ બ્લડ નોર્મલ પીએચ, તો એની અંદર જે નોર્મલ પીએચ છે એ 7.35 to 7.45 આ નોર્મલ પીએચ છે, આ રેન્જ છે, આ રેન્જની અંદર આપણી બોડી છે એ સરળતાની કામ કરશે, આ રેન્જની બહારે થોડું ઘણું ચેન્જીસ છે એ જો રેન્જ છે એ ડાઉન થશે એટલે કે પીએચ વેલ્યુ છે એ ઘટશે, અથવા તો હાઇડ્રોજન આયરન ઘટશે તો એસિડોસિસ થશે, હાઇડ્રોજન આયરન વધશે તો અલ્કલોસિસ થશે। હવે આની અંદર આપણે જોઈએ તો આપણી જે સર્વાઈવલ રેન્જ છે એ કઈ છે તો કે સર્વાઈવલ રેન્જ છે એ એસિડની અંદર જોઈએ તો
6.8 થી કરી અને 8 સુધીની સર્વાઈવલ રેન્જ છે. આ રેન્જની અંદર જો આપણે હશું તો સર્વાઈવ થઈ શકશું, આનાથી નીચે અથવા ઉપર સર્વાઈવ થવાના ચાન્સીસ છે ઘટી જશે. નાવ બેઝિક રેગ્યુલેશન ઓફ એસિડ બેઝ્ડ બેલેન્સ. તો CO2 પ્લસ H2O, CO2 લંગ્સની અંદર હોય છે. લંગ્સ અને આમ જોવા જઈએ તો આ એસિડ બેઝ છે, લંગ્સ અને કિડનીનું કામ છે બેલેન્સ કરવાનું. તો જે CO2 છે પ્લસ H2O ઇક્વલ ટુ H2CO3. હવે H2 છે એમાંથી એક હાઇડ્રોજન આયરન આપણે બહારે કાઢી લઈએ, એટલે કે H+ N પ્લસ H CO2, એટલે કે કાર્બોનિક એસિડમાંથી એક આયરન નીકળી જાય એટલે બાયકાર્બોનેટ રહેશે. ધ લંગ્સ હેલ્પ ટુ કંટ્રોલ એસિડ બેઝ બેલેન્સ બાય બ્લોવિંગ ઓફ ઓર રિટેનિંગ CO2. બ્લોઈંગ ઓફ એટલે કે હવા બહાર કાઢે છે CO2 બહાર કાઢવા માટે. એટલે કે લંગ્સ છે એ કેવી રીતના એસિડ બેઝ કંટ્રોલ કરે છે, તો કે વધારાનો CO2 છે બહાર કાઢી નાખશે અને જરૂર પડશે ત્યારે રિટેન કરશે. ધ કિડની હેલ્પ ટુ રેગ્યુલેટ ધ એસિડ બેઝ બેલેન્સ બાય એક્સક્રિટિંગ ઓર રિટેનિંગ બાયકાર્બોનેટ HCO3. તો આ બે વસ્તુઓ છે, હાર્ટ અને સોરી લંગ્સ અને કિડની, એ એસિડ બેઝનું મેન્ટેનન્સ કરે છે. નાવ કાર્બોનેટ્સ બફર સિસ્ટમ શું છે? તો કે કાર્બોનિક એસિડ H2CO3 એ વીક એસિડ, એ બાયકાર્બોનેટ આયરન એ વીક બેઝ્ડ. નાવ CO2 પ્લસ H2O ઇક્વલ ટુ H2CO3. અગેન આયરન જે હાઇડ્રોજન છે એ અલગ થશે, એટલે કે H+ પ્લસ CO3. નાવ ઇસ વર્ક અલોંગ વિથ લંગ્સ એન્ડ કિડની, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. આ બે લંગ્સ એન્ડ કિડનીના કારણે કામ કરે છે. ધીસ સિસ્ટમ રિમૂવ ધ CO2 ઓર H2O. આઈધર લંગ્સ રિમૂવ CO2 વેર એઝ કિડની રિમૂવ HCO3. ધ બાયકાર્બોનેટ એન્ડ કાર્બોનિક એસિડ ઇક્વલ ટુ 20:1 નોર્મલી. બાયકાર્બોનેટ એન્ડ કાર્બોનિક એસિડનું રેશો છે 20:1 છે નોર્મલી. અલ્ટર ઇન ધીસ રેશો ચેન્જ ધ pH ઇરિસ્પેક્ટિવ ઓફ એબ્સોલ્યુટ કોન્સન્ટ્રેશન. આમાં કંઈ પણ ચેન્જ થશે, કોન્સન્ટ્રેશન કેનો વધારે ઓછું છે એ નહીં, પણ બાયકાર્બોનેટ અને કાર્બોનિક એસિડના જે રેશો છે એની અંદર કંઈ પણ ચેન્જ જોવા આવશે તો આની અંદર છે એ pHમાં ચેન્જ થશે. નાવ ટાઈપ ઓફ એસિડ ઇન ધ બોડી. બોડીની અંદર કયા કયા ટાઈપના એસિડ હોય છે? તો વોલેટાઇલ એસિડ કેન લીવ સોલ્યુશન એન્ડ એન્ટર ધ એટમોસ્ફિયર. એ આપણે બોડીને લીવ કરી અને એટમોસ્ફિયરમાં ચેન્જ જઈ શકે છે. H2CO3 કાર્બોનિક એસિડ. PCO2 is the most important factor in the pH of the body tissue. એટલે કે PCO
PCO2 is a measurement of tension or partial pressure of the carbon dioxide in the blood. Now, fixed acid that do not leave the solution માંથી નથી નીકળતા એટલે કે બોડી ની અંદર જ રહે છે, ધ સલ્ફ્યુરિક એસિડ એન્ડ ફોસ્ફોરિક એસિડ, ધ કેટાયન ઓફ અમાઇનો એસિડ એન્ડ ન્યુક્લિયર એસિડ આર ફોસ્ફોલિપિડ. તો આ છે સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોલિપિડ છે, એ કેટાયન છે કેના અમાઇનો એસિડ ન્યુક્લિક એસિડ અને ફોસ્ફોલિપિડને. નાવ એસિડ ઇન બોડી ઓર્ગેનિક એસિડ, ધ બાય પ્રોડક્ટ ઓફ એરોબિક મેટાબોલિઝમ ડ્યુરિંગ ધ એનારોબિક મેટાબોલિઝમ એન્ડ ડ્યુરિંગ સ્ટારવેશન ઓર ડાયાબિટીસ. તો આ બાય પ્રોડક્ટ છે કયા કયા, તો કે લેક્ટિક એસિડ જેની અંદર એનારોબિક મેટાબોલિઝમ થશે, દાખલા તરીકે આપણે જ્યારે દોડીએ ત્યારે ઓક્સિજનની માત્રા ઓછી પડે તો આપણે બોડીની અંદર આ લેક્ટિક એસિડ છે એ બનશે, એવી જ રીતનું સ્ટારવેશન કે ડાયાબિટીસ હશે ત્યારે કિટોન બોડી બનશે અને કિટો એસિડોસિસ બનશે. ના ટોક્સિક એસિડ, હિપ્યુરાટિક એસિડ છે, દેટ ઇઝ ટોક્સિક એસિડ ઇન અવર બોડી. નાવ નોર્મલ પીએચ ઓલરેડી વી હેવ સીન દેટ 7.35 to 7.45, એન્ડ ધ પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ 35 to 45 mm of Hg in arterial blood gas. અને વિનસ હશે તો લિટલ બિટ ચેન્જ અપ ટુ 15 જશે. નાવ કાર્બન બાયકાર્બોનેટ ઓર HCO2 22 to 26 milli equivalent per liter છે આ નોર્મલ વેલ્યુ છે. આની અંદર કંઈ ચેન્જીસ હશે તો એ પ્રમાણે આપણે હવે આમાં જે ચેન્જીસ છે એ ચેન્જીસ શું સૂચવે છે એ નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ. નાવ રેસ્પિરેટરી એસિડોસિસ, સો વોટ ડુ યુ મીન બાય રેસ્પિરેટરી એસિડોસિસ? વી હેવ સીન ધ નોર્મલ વેલ્યુઝ. સો ઇન રેસ્પિરેટરી એસિડોસિસ પીએચ ડિક્રીઝ એન્ડ PaCO2 ઇન્ક્રીઝ એન્ડ HCO3 ઇઝ નોર્મલ. બરાબર, આનો મતલબ કે હાઇડ્રોજન આયરન કોન્સન્ટ્રેશન છે એ ઘટે છે અને CO2 પાર્શિયલ પ્રેશર CO2નું છે એ વધે છે, એનો મતલબ રેસ્પિરેટરી એસિડોસિસ છે. હવે રેસ્પિરેટરી અલ્કલોસિસ શું છે? એની અંદર ઉલટું થશે, પીએચ છે એટલે કે હાઇડ્રોજન આયરન કોન્સન્ટ્રેશન છે, હાઇડ્રોજન આયન છે એ વધશે અને CO2 ઘટશે, એટલે કોઈ પણ કારણોથી છે CO2 છે વોશ આઉટ થઈ જશે, હાઇપરવેન્ટિલેશન કે કોઈ બી કારણોથી, જેને કારણે એસિડોસિસ થશે. વેરેઝ બાયકાર્બોનેટ રિમેન નોર્મલ. નાવ મેટાબોલિક એસિડોસિસ, પીએચ ડિક્રીઝ, પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ રિમેન નોર્મલ એન્ડ બાયકાર્બોનેટ ડિક્રીઝ. ધ મેટાબોલિક એલ્કલોસિસ પીએચ ઇન્ક્રીઝ, પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ રિમેન સેમ એન્ડ HCO2 ઇન્ક્રીઝ. તો મિત્રો, આ એક નાનકડો પ્રયાસ કર્યો છે કે પીએચ શું છે, અને પીએચ જો નોર્મલ ના રહીએ તો ઇટ ઇઝ અ ક્રિટિકલ ફેક્ટર. પીએચ થોડું ઘણું પણ ઓછું રહેશે ને દેટ મે કોઝ મેની પ્રોબ્લેમ્સ. આપણે જેવું એસિડ તરફ જશું એટલે
રેટ ઓફ રેસ્પિરેશન વધી જશે, કાર્બન ડાયોક્સાઈડને બહાર કાઢવા માટે વોમિટિંગ થશે, ઘણા બધા પ્રોબ્લેમ થશે. સાઇન સિમ્ટમને એમ ઘણું બધું છે, પણ એ કદાચ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું કે ક્યારે કેવા સાઇન સિમ્ટમ જોવા મળે છે. અત્યારે જસ્ટ એક નાનકડું પ્રયાસ કર્યો હતો, બરાબર છે. તો આશા કરું છું કે આપ લોકોને પસંદ આવ્યો હશે, અને મિત્રો શેર કરજો. ખાસ આપણે 20 તારીખ લગી મારે હજી અત્યારે 1914 સબસ્ક્રાઈબર છે, એ 20 તારીખ લગી 2000 ક્રોસ કરે એવી આશા છે. અને આજની તારીખે આપણો જે વોચ ટાઈમ છે, પબ્લિક વોચ ટાઈમ છે, એ છે 3973 આજની તારીખે, એટલે કે આજે 16 તારીખે સાંજે આ છે, એટલે એ પણ આપણે હમણાં જ કાલ લગીમાં 4000 આંકડો છે ક્રોસ થઈ જશે. અને થોડા સબસ્ક્રાઈબર 2000 વધી જાય એ આપણો 20 તારીખ લગીનો ટાર્ગેટ છે. પછી આગળ જોશું કે આપણે યુટ્યુબ તરફથી કેવો રિસ્પોન્સ છે એ પ્રમાણે આગળ વધશું. ત્યાં લગી રજા લઈ જય હિન્દ.